તારીખ 20 ઓક્ટોબર, આજનો દિન મહિમા, ગોવર્ધનરામ ત્રિપાઠી, સરસ્વતી ચંદ્ર ગ્રંથના કર્તા, ગુજરાતી સાહિત્યના પ્રકાંડ પંડિત ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ તારીખ 20 ઓક્ટોબર 1855ના રોજ નડિયાદ મુકામે થયો હતો. બહુ નાની ઉંમરથી પોતાના વિચારો નોંધી લેવાની એમને ટેવ હતી. અનેક પ્રતિકૂળતા વચ્ચે LLB થઈ વકીલાત શરૂ કરી અને વકીલાતમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં જ તેમના સરસ્વતી ચંદ્ર ભાગ 1 અને સ્નેહ મુદ્રા તો પ્રગટ થઈ ચૂક્યા હતા. ઉપરાંત નવલરામ જીવનકથા, દયારામનો અક્ષરદેહ તેમજ અનેક લેખો પણ આપ્યા. પરંતુ તેમના સૌ સર્જનોમાં તેમનું સબળ અને શ્રેષ્ઠ સર્જન તો મહાનવલ સરસ્વતી ચંદ્ર જ છે. મહાકવિ નાનાલાલે તેને જગત કાદંબરી કહી છે. ગુણસુંદરી જેવું ગુણિયલ પાત્ર સર્જીને તો ગોવર્ધન રામે ગુર્જર નારીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી ગદ્યની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ પણ આ નવલકથામાં દેખાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે તેઓ જ પસંદગી પામ્યા હતા. આપણા સાંસ્કૃતિક વિચારો ભાવનાઓને જગાડનાર આ મહાન સાહિત્ય સ્વામીનું ઈસવીસન 1907માં નિધન થયું. સરસ્વતી ચંદ્રના સર્જક તરીકે તેમણે દેશ દુનિયામાં ખ્યાતિ મેળવી. પંડિત યુગનો પાયો નાખનાર આ સર્જક તેના બેનમૂન સર્જનો થકી ચિરકાળ સુધી યાદ રહેશે.